સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે ત્યારે પરિણામ સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે ત્યારે પરિણામ સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે 12 ધોરણ સાયન્સનું જે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે તે જાહેર થયું છે. આપણી સાથે રાજકોટના જે શિક્ષક છે, ટ્રસ્ટી છે શાળાના, તેમની સાથે વાત કરશું. શું નામ છે સાહેબ આપનું? વિપુલભાઈ પાનેલિયા, 10 સ્કૂલ ઓફ સાયન્સ SOS રાજકોટમાંથી. આજે 11-12 સાયન્સનું જે પરિણામ આવ્યું છે એમાં ગુજકેટનું પણ, હા, ગુજકેટ અને બોર્ડનું જે પરિણામ આવ્યું છે એમાં રાજકોટ જિલ્લો ઓલ ઓવર ગુજરાતની અંદર પ્રથમ ક્રમાંકે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એમનું રાજકોટ વતી ગૌરવ લેવા જેવી બાબત છે. એમાં આજે SOS સ્કૂલના વિદ્યાર્થીઓનું પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે અને દરેક વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીના પેરેન્ટ્સ અને SOS સ્કૂલના જે કાંઈ ટીચરો છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને ખૂબ સારું પરિણામ આવ્યું એ બદલ અભિનંદન આપું છું. કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હતી, ખાસ કરીને જ્યારે 11માંથી જ શરૂ થઈ જાય છે સાયન્સનું લઈને અને ક્યાંક ને ક્યાંક અઘરો વિષય હોય છે, વિદ્યાર્થીઓને કેવી તૈયારી? આમ જોઈએ તો આ એક વર્ષ તો 11th કોરોનાના હિસાબે ઓનલાઈન એજ્યુકેશન હતું, પણ છતાં પણ બાળકોએ ખૂબ સારી મહેનત અને ટીચરનું જે ફોલોઅપ વર્ક છે એ ખૂબ સારું હતું. એ બદલ આજે ગૌરવ છે કે અમારા SOSના વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરિણામ લાવી શક્યા છે. આપણી સાથે વિદ્યાર્થી છે, શું નામ છે આપનું? બરાડિયા સંદીપ. શું કહેશો, કેટલા પર્સન્ટેજ મળ્યા છે અને કઈ રીતનું છે? 97 PR છે અને ખુશી થાય છે કે 97 PR આવ્યા છે. હોસ્ટેલમાં આમ તો રહેવાનું થાય એટલે હોસ્ટેલમાં રીડિંગ ને બધું વ્યવસ્થિત થઈ જાય, સાહેબની એટલી મહેનત હોય, સાથે વિદ્યાર્થીની મહેનત હોય એટલે સારું રિઝલ્ટ આવ્યું છે. કેટલી દરરોજની કેટલું વાંચન કરતા હતા, કેવી રીતના પ્રિપેરેશન, કેવી રીતના પ્રિપરેશન? આમ તો સવારની જ્યારે 12th ચાલુ હતું ત્યારે સવારની સ્કૂલ હોય, સવાર પછી જે ચાલ્યું હોય કે જેમાં કાંઈ ડિફિકલ્ટી હોય તો રેક્ટરને પૂછવાનું કે બપોર પછી વાંચવાનું, બપોર પહેલાં ભણવાનું. આપણી સાથે અન્ય વિદ્યાર્થી છે, શું નામ છે? બરાડિયા નિલેશ. શું કહેશો, કેવી રીતના તૈયારી કરતા હતા અને કેટલા અત્યારે કેટલા ટકા આવ્યા? PR આવ્યા છે 97 સમથિંગ છે. રોજ રોજની તૈયારી કરતા, પછી કોઈ પણ ડાઉટ હતો સાહેબને કહેતા, પછી ઘરના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ એવા હતા, રોજ રોજ નું કરાવતા ને રોજ રાઉન્ડ ને બધું હતું. ઘરે કેટલું વાંચન, ઘરે તમારી રીતના કેટલું વાંચન? વાંચન 8-10 કલાક કરતા. હવે ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા? ભવિષ્યમાં ડોક્ટર બનવાની ઈચ્છા છે. આપણી સાથે અન્ય વિદ્યાર્થી છે, શું નામ છે તમારું? કંડોરિયા ધવલ. શું કહેશો ધવલભાઈ, આજે કેટલા PR મળ્યા છે? PR મને 98.26 PR આવ્યા છે અને ખૂબ સારું પરિણામ આવ્યું છે. અમારી મહેનત તો સફળ ગઈ છે, પેપર પણ સહેલા હતા. ભવિષ્યમાં શું બનવાની શું ઈચ્છા છે? ભવિષ્યમાં ડોક્ટર બનવાની ઈચ્છા છે, જેની તૈયારી પણ કરી રહ્યા છીએ. કેટલા રોજનું કેટલું વાંચન હતું, કેટલા દિવસ? રોજનું અમે 14-15 કલાક વાંચતા, સારા વાતાવરણમાં ક્રિએટ કરતા, એટલે ત્યાં વાંચન પણ સારું હતું. ધાર્યું એવું પરિણામ મળી ગયું? હા, ધાર્યું એવું પરિણામ મળ્યું. ખાસ આજે હતા વિદ્યાર્થીઓ, તેમણે આપણી સાથે વાત કરી. ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે રોજની 8-10 કલાકનું વાંચન એ લોકો કરતા હતા અને તેમને જે પ્રકારનું જે ધાર્યું હતું તે પરિણામ મેળવ્યું છે એને લઈને તેમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. રાજકોટથી કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે ભાવેશ ચંદુરા, ગુજરાત ન્યૂઝ. તો બુલેટિન આગળ પણ યથાવત રહેશે, પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો.